गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे आगळना नवा शब्द शीखीशू। तो आ कयुं पिक्चर छे? एक छोकरो आयपो छे, आयपो छे ने, तो एने तमने अहीं एरो करीने अहीं वाळनुं चित्र छे ने त्यां एनो एरो टच करेलो छे, तो एने शुं कहेवाय? शिर। तो सने रस्वई सी अने र। आ क्षत्रिय, तो एने केम लखाय? क्षत्रिय। आने शू कहवाय? त्र। ऊंधो के करो एटले शू थाय? त्र थाय। तो आपणे क्ष क्षत्रिय नो क्ष बोली छी ने, अने अक्षर नो क्ष बोली, तो आ शेनुं पिक्चर छे? तो के क्षत्रिय। तो क्षत्रिय। हवे आ क्यूं पिक्चर छे? તમે આવી નાની નાની ઈયળો નીકળતી હોય ત્યારે મમ્મીને કહેતા હોય ને, જો મમ્મી ઈયળ જાય છે એવા, તો એને શું કહેવાય? ઈયળ। અને આપણે ઈ ઈમારતનો બોલી છીએ, અને ઈ ઈયળનો પણ થાય એટલે શું થાય? ઈયળ। હવે એના પછીનું પિક્ચર છે જીરાફનું, તો એને લખવું હોય તો કેમ લખાય? જને રસ્વઈ જી, રને કાનો રા અને ફ, એટલે શું થઈ જાય? શબ્દ જીરાફ। હવે જો આવ્યું આગળનું પિક્ચરમાં કેમ હતું ઈયળનો ઈ, તો આપણે અહીંયા કયું પિક્ચર આપ્યું છે? ઇમારત, બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ આવ્યું હોય ને એને શું કહે આપણે? બિલ્ડિંગ કહી ને, તેને શું લખાય ગુજરાતીમાં? ઈમારત। આપણે સ્વરમાં શીખી ગયા ઈ ઇમારતનો ઈ, તો કયું પિક્ચર છે? ઇમારતનું। તેને લખવું હોય શબ્દમાં તો કેમ લખાય? ઈ મને કાનો મારત। હવે આ પિક્ચર શેનું છે? તો કે ચિત્ર જોઈને તમે શું કહો? મંદિર છે, પણ આ શું છે? જિનાલય છે, જે જૈન ટેમ્પલ છે, કે જૈન લોકો, આપણે કેમ મંદિરે જઈ શંકર ભગવાનના માતાજીના, તો જે જૈન લોકો હોય એ કયા મંદિરે જાય, એના મંદિરને શું કહેવાય? તો કે જીનાલય। તો એને લખવું હોય તો જને રસ્વઈ જી, નને કાનો ના લ ય। હવે આ બધા જ શબ્દો આપણે અહીંયા ટુ લાઇનમાં લખવાના છે। તો પહેલો શબ્દ હતો સી ર, એને તમારે અહીંયા ટુ લાઇનમાં સરસ નમૂના મુજબ લખવાનો છે। એના પછીનો શબ્દ હતો ક્ષ, પછી ત્રી, તો ત્ર કેમ કરવાનો? ઊંધો કે કરી દેવાનો એટલે ત્ર થઈ જાય ક્ષત્રિય। એના પછી નેક્સ્ટ શબ્દ ઈ ય ને અળ, એના પછી હતું જી રા ફ, એના પછીનું પિક્ચર હતું ઈ મા ર ત। આ ઈ લખવામાં તમારે ધ્યાન રાખવાનું છે, આખો ઈ આવી રીતનો કરી દેવાનો નથી, આ ઈયળનો ઈ નથી, ઈયળનો ઈ ખાલી એટલો જ થાય, આપણે આગળ શીખી ગયા છે, આવો ઈ કરતા નહીં, નતર રોંગ પડશે। હવે એના પછીનું છે જી ના લ ય, આવી રીતના તમારે બધા જ શબ્દો વાંચી અને નીચે ટુ લાઇનમાં જ લખવાના છે। હવે આપણે ક્વેશ્ચન નંબર થ્રી જોશું, તો ક્વેશ્ચન નંબર થ્રીમાં છે વાંચો અને લખો। હવે તમને અહીંયા નીચે બધા શબ્દ ઈવાળા આપેલા છે, ઈ તમારે પહેલાં જોશથી વાંચવાના છે અને પછી નીચે અહીંયા ટુ લાઇનની અંદર જ અક્ષર કરીને લખવાના છે। હવે પહેલો શબ્દ છે આપણે વાંચીએ, તને રસ્વઈ તી લ ક, એટલે કયો શબ્દ બન્યો? તી લ ક। હવે એના પછી છે હને રસ્વઈ હી, સને કાનો સા અને બ, તો કયો શબ્દ બન્યો? હી સા બ। પછી દિવસ, વિચાર, ઈ નામ, ગણિત, કવિતા, દા અળિયા, શિયાળ, મિનિટ, બિયારહણ, મિલકત, ઘડિયાળ, નિયમિત।
આવી રીતના તમારે ક્વેશ્ચન નંબર 3 પહેલા બધાય શબ્દ સરસ નિરાતે વાંચી જવાના છે અને પછી જ એને અહીંયા ટુ લાઇનમાં લખવાના છે. તો પહેલો શબ્દ હતો તિલક, એને આવી રીતના ટુ લાઇનમાં બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આજના હોમવર્કમાં તમારે પેજ નંબર 38, 39 અને 40 પેજ ઉપર આપેલો ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 1 એ બે જ લખવાના છે. ક્વેશ્ચન નંબર 2 તમે આગળ લખી ગયા છો, ખાલી 1 અને 3 એ બે જ તમારે લખવાના છે.